નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે જે વિદ્યાર્થીઓએ લાસ્ટ મેથ્સનો આપણો લેક્ચર ન જોયો હોય તો એ વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે અહીંયા નીચે કોમેન્ટ બોક્સની અંદર લાસ્ટ લેક્ચરની લિંક મૂકેલી છે, તે વિડીયો જુઓ, ત્યાર પછી જ આ વિડીયો જુઓ તો એ વિદ્યાર્થીઓને વધારે સરળ રીતે સમજાવી શકાશે. હવે આપણે લાસ્ટ લેક્ચરની વાત કરીએ આપણે તો લાસ્ટ લેક્ચરમાં આપણે બહુપદી વિશે કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી. તેની અંદર આપણે જોયું હતું કે બહુપદીના ઘાતના આધારે ત્રણ પ્રકાર પડે છે. એક ઘાત એટલે કે સુરેખ બહુપદી, ત્યાર પછી દ્વિઘાત બહુપદી અને ત્યારબાદ ત્રિઘાત બહુપદી. હવે એકઘાત, દ્વિઘાત અને ત્રિઘાત, તો એકઘાતની અંદર મહત્તમ શૂન્યની સંખ્યા એક હતી, જ્યારે જેના આલેખનો આકાર આપણને મળતો હતો સુરેખ. દ્વિઘાત બહુપદીની અંદર મહત્તમ શૂન્યની સંખ્યા બે હતી અને તેનો આલેખ આપણને મળતો હતો પરવલય આકાર, જ્યાં બે પ્રકારના, જો એ ઇઝ બેટર દેન ઝીરો હોય તો ઉપરની તરફ ખુલ્લો આલેખ અને એ ઇઝ લેસ દેન ઝીરો હોય તો નીચેની તરફ ખુલ્લો આલેખ. જ્યારે ત્રિઘાત બહુપદીની અંદર આપણે વાત કરીએ તો મહત્તમ શૂન્યની સંખ્યા ત્રણ હતી અને તેનો આલેખ આપણને સર્પિલ આકાર મળતો હતો. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં જોવા જઈ રહ્યા છીએ કે કોઈપણ બહુપદીના શૂન્યો કઈ રીતે મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈશું કે બહુપદીના શૂન્યો શોધવા માટે તો સૌપ્રથમ શું કરીશું આપણે, તો સૌપ્રથમ કોઈપણ બહુપદી જે છે જેને આપણે પીએક્સ વડે દર્શાવી શકીએ છીએ, બરાબર છે, તો એ બહુપદી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય લેવું. ત્યાર પછી નંબર બે, કે જો એ બહુપદીમાંથી કોઈપણ અંક સામાન્ય નીકળતો હોય તો એ તેને સામાન્ય કાઢવો. ત્યાર પછી નંબર ત્રણ ઉપર આપણે તેના અવયવ પાડીશું, જે કેટલાક અવયવ નિત્ય સમૂહ તમે આગળના ધોરણમાં ભણી ચૂકેલા છો. દાખલા તરીકે પહેલું એક એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એટલે કે પ્રથમ પદનો વર્ગ અને દ્વિતીય પદનો વર્ગ હોય તો એકવાર ઓછા અને એકવાર વધતા, એટલે કે એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય. ત્યાર પછી બીજું નિત્ય સમ છે એક્સ પ્લસ વાય આખાનો સ્ક્વેર, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. ત્યાર પછી એક્સ માઇનસ વાય આખાનો સ્ક્વેર, એટલે ઉપર મુજબ જ આવશે, નિશાની ફક્ત અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ છે આથી અહીંયા માઇનસ, એટલે કે એક્સ સ્ક્વેર એટલે કે પ્રથમ પદનો સ્ક્વેર માઇનસ બે ઇન્ટુ પ્રથમ પદ ઇન્ટુ અંતિમ પદ પ્લસ અંતિમ પદનો સ્ક્વેર. તે પ્રમાણે આપણે ઘણના બે બીજા નિત્ય સમૂહ જોઈએ, એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ, તો અહીંયા જે નિશાની છે તે અહીંયા મૂકીશું, એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, અને અહીંયા એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ, જ્યારે અહીંયા નિશાની ઉલટી, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ, એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. આ થઈ નિત્ય સમની માહિતી, એટલે પહેલું એના બરાબર આપણે ઝીરો લેવાનું છે, ત્યાર પછી સામાન્ય નીકળતું સામાન્ય કાઢવાનું, અધરવાઇઝ તો તેના અવયવો પાડવા, બરાબર છે. અને જો એ બહુપદીના અવયવ પણ ન પડતા હોય તો એના પછીનું ઓપ્શન આપણી પાસે છે કે ભાગવિધિ દ્વારા શૂન્ય શોધવા. આ જે પોઈન્ટ છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈએ. તો હવે આપણે જોઈએ શૂન્યો કઈ રીતે શોધવામાં આવે છે તે, અને બહુપદી અને શૂન્યો તેમજ બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ. હવે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો, ફર્સ્ટ સુરેખ બહુપદીનું મૂલ્ય, તો સુરેખ બહુપદીનું એક જ શૂન્ય હોય છે જેનું મૂલ્ય આવે છે માઇનસ બી અપોન એ, જેનું મૂલ્ય સ્વરૂપ છે એક્સ પ્લસ બી, એટલે કોઈ પણ બહુપદી હોય એ એક્સ પ્લસ બી તેનું શૂન્ય આવશે. એ એટલે કે એક્સનો સહગુણક અને બી એટલે કે અચળ પદ, તેનું મૂલ્ય આવશે શૂન્યનું મૂલ્ય માઇનસ બી અપોન એ. હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જે તેનું વ્યાપક સ્વરૂપ છે, તેના સહગુણકો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો ફોર એક્ઝામ્પલ્સ આપણે અહીંયા લઈશું એક દ્વિઘાત બહુપદી લઈએ આપણે અહીંયા, દાખલા તરીકે ટુ એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ સિક્સ, એના શૂન્ય મેળવવા છે આપણે. તો શૂન્ય મેળવવાની અંદર આપણે ઉપર પહેલો જ પોઈન્ટ જોયો હતો કે સૌપ્રથમ પહેલાં શું કરીશું, તેને પીએક્સ તરીકે લેશું અને ત્યાર પછી તેને એનું મૂલ્ય શૂન્ય લઈશું. તો સપોઝ કે આપણે આના બરાબર શૂન્ય લઈ લઈએ છીએ, શૂન્ય લીધા પછી આપણે જોઈ શકીએ છીએ એમાંથી બે સામાન્ય નીકળે એમ છે, તો બેને આપણે અહીંયા સામાન્ય કાઢ્યા એટલે એક્સ સ્ક્વેરમાંથી બે ગયા તો અહીંયા એક્સ સ્ક્વેર વધશે, માઇનસ આઠ છે તો ચાર ગુણ્યા બે એટલે આઠ, તો બેને આપણે સામાન્ય કાઢ્યા છે એટલે વધ્યા ચાર, તો ચાર ઇન્ટુ એક્સ પ્લસ છ છે તો છ એટલે ત્રણ ગુણ્યા બે, જેમાંથી બે સામાન્ય નીકળી ગયા છે ત્રણ. હવે એ બેને અહીંયા છેદમાં લઈ આવીએ આપણે તો એ થશે મૂલ્ય ઝીરો, એટલે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ થ્રી. હવે અહીં જે આપણને એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ થ્રી મળે છે તેનું આપણે શું મેળવવાનું છે, શૂન્ય મેળવવાના છે. તો એના માટે આપણે નિત્ય સમનો ઉપયોગ કરીશું જે તમે ધોરણ નવમાં ઓલરેડી ભણીને આવેલા છો.
તો હવે તેનો આપણે શૂન્ય મેળવીએ કઈ રીતે? તો અહીંયા આપણને આપેલા છે ત્રણ અને એક્સ સ્ક્વેર નો સહગુણક છે એક, કઈ નહીં હોય તો ત્યાં શું આવશે? એક આવશે, બરાબર છે. અહીંયા એક્સ સ્ક્વેર નો સહગુણક એક હોવાને કારણે, શું હોવાને કારણે? એક હોવાને કારણે. ત્રણ એકા ત્રણ, એટલે ત્રણના એવા અવયવ આપણે પાડવાના છે કે જેનું મૂલ્ય કેટલું આવશે? ચાર. તેથી હવે આપણે જોઈએ એના અવયવ પાડીએ. તો ત્રણના એવા અવયવ એટલે કે ત્રણ જેના એવા અવયવ પાડવાના છે ચાર, તેનો એક જ અવયવ હોઈ શકે છે ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ. એટલે કે ત્રણ વત્તા એક કરીશું તો આપણને અહીંયા મૂલ્ય કેટલું મળશે? ચાર મળશે. કેટલું મળશે? ચાર. તેથી આપણે એના અવયવ પાડીએ, આપણે ચાર જ લાવવાના છે. તો એક્સ સ્ક્વેર માઇનસ, અહીંયા નિશાની માઇનસ છે એટલે અહીંયા માઇનસ મૂકીશું, માઇનસ ત્રણ એક્સ માઇનસ એક્સ પ્લસ ત્રણ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ત્યાર પછી અહીંયા એક્સ સ્ક્વેર તમે આ પદમાં જોઈ શકો છો કે એમાંથી એક્સ કોમન નીકળે છે એટલે સામાન્ય નીકળે છે, તો એક્સને આપણે સામાન્ય કાઢીશું. તો અહીંયા વધશે એક્સ, એક્સ સ્ક્વેરમાંથી એક એક્સ ગયો એટલે એક્સ વધ્યો, માઇનસ ત્રણ એક્સ બહાર ગયા અહીંયા વધશે ત્રણ. જ્યારે આ પદની અંદરથી આપણે માઇનસને સામાન્ય કાઢીશું, માઇનસ વનને કંઈ નહીં હોય તો વન તો નીકળે જ સામાન્ય, એટલે વનને સામાન્ય કાઢીશું. તો અહીંયા વધશે એક્સ, અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ કોમન કાઢ્યું એટલે અહીંયા આવશે માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે તમે જોઈ શકો છો આ પદ અને આ પદ, જેની અંદરથી એક્સ માઇનસ થ્રી બંને પદની અંદર હોવાથી આપણે એક્સ માઇનસ થ્રી ને સામાન્ય કાઢીશું. જ્યારે અહીંયા વધે છે એક્સ અને માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અથવા તો એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બંનેમાંથી કોઈ પણ એક પદ જે છે એ ઝીરો હોય તો જ બહુપદીનું મૂલ્ય શૂન્ય મળશે. આથી જો એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈએ આપણે, તો માઇનસ વન આ તરફ આવશે એટલે પ્લસ વન, થી એક્સ બરાબર વન, અને એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય લઈએ તો એક્સ માઇનસ થ્રી આ બાજુ આવે એટલે પ્લસ, બરાબર છે, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી. એનો મતલબ એમ થયો કે એક્સ બરાબર, તમે આપેલ બહુપદી આપણને જે આપી છે ટુ એક્સ સ્ક્વેર માઇનસ એઇટ એક્સ પ્લસ સિક્સ, તેની અંદર એક્સ બરાબર વન મૂકો અથવા તો એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી મૂકશો તો એનું મૂલ્ય આપણને કેવું મળશે? શૂન્ય મળશે. કારણ કે આપણે કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવા માટે બહુપદીને શૂન્ય લેવી જરૂરી છે. હવે જો એક અને ત્રણ એ બહુપદીના શું છે? શૂન્ય છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શૂન્યનો સરવાળો એટલે એક અને ત્રણ, તો શૂન્યનો સરવાળો કરીશ તો ત્રણ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ચાર. એ તમે આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ, ચાર એટલે કે આઠના છેદમાં બે અને માઇનસ માઇનસ પ્લસ, એટલે આઠના છેદમાં બે, બે ગુણ્યા ચાર એટલે આઠ, તો એનું મૂલ્ય આવશે ચાર. હવે મેં આ રીતે કેમ દર્શાવ્યું તેનું રીઝન છે, માઇનસ આઠ, તો તમે ઉપર બહુપદીમાં જોઈ શકો છો માઇનસ આઠ એ એક્સનો સહગુણક છે, આ માઇનસ બારના છે તે બાર, આ માઇનસ આઠ એટલે કે એક્સનો સહગુણક, છેદમાં બે, બે એ કોનો સહગુણક છે? તો એક્સ સ્ક્વેરનો સહગુણક છે, એક્સ સ્ક્વેરનો સહગુણક. હવે આપણે બહુપદી જે છે દ્વિઘાત બહુપદીનું કોમન સ્વરૂપ એટલે કે સામાન્ય સ્વરૂપ જોઈએ તો આપણને આઈડિયા આવશે કે સ્વરૂપ છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, બરાબર છે. તો અહીંયા આપણે એક્સનો સહગુણક એ શું છે? બી છે, આ માઇનસ એમ, અને એક્સનો સહગુણક આપણને મળે છે બી, એટલે અહીંયા બી લખીશું. જ્યારે એક્સ સ્ક્વેરનો સહગુણક શું છે? એ. તો બે શૂન્ય વચ્ચેનો સરવાળો, બે શૂન્ય વચ્ચેનો સરવાળો આપણને મળશે માઇનસ બી અપોન એ. શું મળે છે વિદ્યાર્થી મિત્રો? માઇનસ બી અપોન એ. એટલે કે અહીંયા બંને શૂન્યનો સરવાળો, કોઈ પણ બહુપદી હોય દ્વિઘાત બહુપદી, જો તેમના બે શૂન્યનો સરવાળો કરવામાં આવે તો એનું મૂલ્ય આવશે માઇનસ બી અપોન એ. તે જ પ્રમાણે આપણે જોઈએ હવે શૂન્યનો ગુણાકાર. તો શૂન્ય આપણી પાસે કયા કયા હતા વિદ્યાર્થી મિત્રો? આપણને એક શૂન્ય મળ્યું હતું એક, અને એક મળ્યું હતું ત્રણ, એટલે એક ગુણ્યા ત્રણ બરાબર ત્રણ, જેને આ રીતે પણ લખી શકાય છે છ ના છેદમાં બે. હવે તમે જો બહુપદી આપણી પાસે આ રહી ઉપરની ટુ એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ છ, તો છ એ અહીંયા અચળપદ છે, જ્યારે બે એ એક્સ સ્ક્વેરનો સહગુણક છે, એટલે છ ઇઝ ઇક્વલ ટુ અચળપદ અને બે એ એક્સ સ્ક્વેરનો સહગુણક છે. હવે અહીંયા આપણે જોઈએ તો બહુપદી, દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપણી પાસે છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તમે જોવો છો તેની અંદર અચળપદ છે સી, તો અચળપદ તરીકે સી લઈશું આપણે, અને જે એક્સ સ્ક્વેરનો સહગુણક છે તે છે એ, એટલે અહીંયા લઈશું એ.
તો આપણને મળ્યું દ્વિઘાત સમીકરણની અંદર, બરાબર છે, દ્વિઘાત બહુપદીની અંદર શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. મતલબ કે શૂન્યનો સરવાળો આવશે માઇનસ બી અપોન એ, બી એટલે કે શું આવશે તેની અંદર, એ બી એટલે કે અહીંયા એક્સનો સહગુણક, જ્યારે એ એટલે કે એક્સ સ્ક્વેરનો સહગુણક. જ્યારે આની અંદર આપણને મળે છે સી અપોન એ, સી એટલે કે અચળ પદ અને એ એટલે કે એક્સ સ્ક્વેરનો સહગુણક. ત્યાર પછી આ જ પ્રમાણેનો સંબંધ આપણે ત્રિઘાત બહુપદીમાં જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈ લઈશું કે ત્રિઘાત જે બહુપદી છે તેનું સ્વરૂપ કઈ રીતનું આવશે. એ એક્સનો ઘન વત્તા બી એક્સનો સ્ક્વેર વત્તા સી એક્સ વત્તા ડી, એ જે ત્રિઘાત બહુપદી છે તેનું સ્વરૂપ છે. હવે તેના સપોઝ કે આપણે ધારીએ, આપણને ખબર છે કે ત્રિઘાત બહુપદી હોય તો તેના વધારેમાં વધારે કેટલા, તો મહત્તમ મૂલ્ય તેના કેટલા મળે છે આપણને, ત્રણ મૂલ્યો મળે. કેટલા મૂલ્યો મળે છે, ત્રણ. તો ધારી લઈએ કે ધારો કે તેના શૂન્યો છે આલ્ફા બીટા અને ગામા હોય, તો તેમનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. માઇનસ બી, બી એટલે કે એક્સ વનનો સહગુણક અને એ એટલે કે એક્સ ક્યુબનો સહગુણક એટલે એક્સના ઘનનો સહગુણક. તે પ્રમાણે તેમનો ગુણાકાર હોય એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા, તો માઇનસ ડી, ડી એટલે કે અચળ પદ છેદમાં એ. તો ઉપર મુજબ જ થયું, સરવાળો હતો એક્સનો સહગુણક બરાબર છે છેદમાં એ, એની જગ્યાએ અહીંયા પણ શું આવ્યું, એક્સ વનનો સહગુણક છેદમાં એ બરાબર છે. જ્યારે ગુણાકાર હતો સી અપોન એટલે અચળપદના છેદમાં એ, તો એ અહીંયા પણ એ છે અચળપદના છેદમાં એ. ફરક એટલો છે કે અહીંયા પ્લસ હતું, અહીંયા કેવું છે માઇનસ. ત્યાર પછી આપણે જોઈએ કે નીચે સ્વરૂપનું પણ આપણને એક સ્વરૂપ આપેલું છે કે આલ્ફા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા પ્લસ ગામા ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. આ સ્વરૂપ પણ આપણને ઘણી વાર દાખલાની અંદર પૂછવામાં આવે છે. તો થયું આ વિદ્યાર્થી મિત્રો, આ થઈ સહગુણકો જે છે તેમની અને બહુપદીના શૂન્યો વચ્ચેનો સંબંધ. ત્રણ સંબંધો આપણે મેળવ્યા, સુરેખ માટે મૂલ્ય હતું માઇનસ બી અપોન એ, ત્યાર પછી દ્વિઘાત સમીકરણ જે દ્વિઘાત બહુપદી તેની અંદર મૂલ્ય આવ્યો જો સરવાળો હોય તો માઇનસ બી અપોન એ અને ગુણાકાર હોય તો સી અપોન એ, જ્યારે ત્રિઘાત સમીકરણની અંદર સરવાળો આવે તો માઇનસ બી અપોન એ અને ગુણાકાર હોય તો માઇનસ ડી અપોન એ, જ્યારે આ મુજબ આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા પ્લસ ગામા ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ, આ મુજબ પણ લખી શકાય છે. હવે જોઈએ આપણે કેટલાક ઉદાહરણો વડે તેને સાબિતી મેળવીએ. દાખલા તરીકે તમે જોઈ શકો છો એક રકમ તમારી સ્કીન ઉપર આવી રહી છે કે દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ પ્લસ ટેનના સહગુણકો જે સોરી ના શૂન્યો શોધો અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો હવે આપણે અહીંયા તેમના સહગુણકો સોરી શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધવા માટે આપણને ખબર જ છે, તો સૌપ્રથમ આપણે કરીશું કે આપણને જે બહુપદી આપેલી છે તેને ધારી લઈએ. ધારો કે પીએક્સ જે મૂલ્ય આપ્યું છે તેને પીએક્સ બહુપદી ધારીએ, ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ પ્લસ ટેન. ત્યાર પછી આપણને ખબર છે કે સૌપ્રથમ શૂન્ય શોધવા માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવું, ત્યાર પછી તેમાંથી સામાન્ય કાઢવા. પણ તમે અહીં જોઈ શકો છો કે એમાંથી કોઈ પણ વસ્તુ સામાન્ય નીકળે તેમ નથી. તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું, અહીંયા સામાન્ય નીકળતું ન હોય ત્યારે આપણે તેના શું કરીશું, અવયવ પાડીશું, જે તમે ઓલરેડી ધોરણ 9 માં ભણીને આવ્યા છો. અહીંયા તમે જોઈ શકો છો કે તેનું અચળ પદ છે 10 અને અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક કંઈ નહીં હોય તો ત્યાં આપણે 1 મૂકી શકીએ છીએ. તો હવે 10 એકા 10, 10 ના આપણે એવા અવયવ પાડવાના છે કે જેનું મૂલ્ય 7 આવે. મૂલ્ય 7 એટલે કે અથવા તો એનો સરવાળો કરો અથવા તો બાદબાકી કરો, બાદબાકી અને સરવાળો કરીને મૂલ્ય 7. તો આપણે જોઈએ અહીંયા દાખલા તરીકે 10, તો એના અવયવ પહેલો અવયવ તો એ જ આવશે કે 10 × 1. હવે આની અંદરથી તો પોસિબલ જ નથી કે 7 આવે, કારણ કે 10 + 1 કરો તો 11 અને 10 - 1 કરો તો 9. હવે બીજા તેના અવયવ પડશે, તો બીજા અવયવ આપણે જોઈ શકીએ છીએ 5 × 2. હવે 5 × 2 તમે કરો છો તો એની અંદર એ વસ્તુ શક્ય બને છે કે 5 + 2, 5 અને 2 સરવાળો કરો છો તો એ આપણને કેટલા મળશે 7, બાદબાકી કરશો તો 3. પણ આપણે અહીંયા 7 જોઈએ છે તો આપણે શું કરીશું, સરવાળો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 7x ની નિશાની પ્લસ છે, તેથી એક્સ સ્ક્વેર 7x ને આપણે આમ લખી શકીએ 5 + 2 એટલે 5x + 2x + 10 ઇઝ ઇક્વલ ટુ 0. આની અંદર તમે સામાન્ય કાઢી શકો છો. શું સામાન્ય નીકળશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ બંનેમાંથી સામાન્ય નીકળે છે. તમે જોઈ શકો છો એક્સનો સ્ક્વેર છે, એક એક્સ સામાન્ય નીકળી ગયો, તો અહીંયા એક્સ પ્લસ અહીંયાથી એક એક્સ સામાન્ય નીકળી ગયો છે, તો બાકી વધ્યું 5 + 2. આની અંદરથી આપણે 2 સામાન્ય કાઢશું, કારણ કે અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 5 × 10 એટલે સોરી 5 × 2 એટલે 10 થશે, તો 2 કોમન કાઢ નાખે એટલે અહીંયા વધ્યું એક્સ પ્લસ આમાં 5 × 2 એટલે 10 થાય. તો એની અંદરથી આપણે 2 ને સામાન્ય કાઢ્યા તો ત્યાં બચશે શું, 5, એટલે એક્સ + 5
ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આની અંદરથી એક્સ પ્લસ 5 કોમન નીકળે છે, જ્યારે આની અંદરથી આપણને જોવા મળે છે એક્સ પ્લસ 5, એટલે એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ અહીંયા વધશે એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. અથવા તમે જોઈ શકો છો કે એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જોઈએ આપણે એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 છે, તેની અંદર આપણે આ પ્લસને આ તરફ લાવીશું તો આપણે લખી શકીએ છીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5, અથવા આ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ, તેથી એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. એટલે કે અહીંયા તેના બે શૂન્ય મળ્યા, એક મળ્યું પ્લસ 5 અને એક સોરી માઇનસ 5 અને એક મળ્યું માઇનસ 2. હવે આપણે એ બંને જે આપણને શૂન્ય મળ્યા છે તેમનો સરવાળો કરીશું, એટલે કે શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો કરીશું. એટલે કે એક શૂન્ય આપણને મળ્યું છે માઇનસ 5 અને બીજું શૂન્ય મળ્યું છે માઇનસ 2. તો માઇનસ 5 પ્લસ માઇનસ 2 એટલે થશે માઇનસ 7, જેને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ માઇનસ ઇન્ટુ 7 ના છેદમાં 1. બરાબર છે, કંઈ નહીં હોય તો આપણે તેને 1 તો લખી શકીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7, તમે જોઈ શકો છો માઇનસ એટલે માઇનસ રાખીએ, 7 એટલે કે તમે અહીંયા આપેલ બહુપદીમાં તમે જોઈ શકો છો જે એક્સનો સહગુણક છે. કોનો સહગુણક છે? એક્સનો સહગુણક, માઇનસ ઇન્ટુ એક્સનો સહગુણક છેદમાં 1. 1 એ કોનો સહગુણક છે? એક્સ સ્ક્વેરનો સહગુણક છે. કોનો સહગુણક છે? એક્સ સ્ક્વેરનો સહગુણક. ઇઝ ઇક્વલ ટુ એક્સનો સહગુણક એટલે આપણે એ લઈશું માઇનસ બી છેદમાં એ. એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે એ, જે આપણે બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીની અંદર તમે જોઈ શકો છો. એક્સનો સહગુણક એટલે કે બી અને એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે કે એ. તે જ પ્રમાણે આપણે અહીંયા જોઈશું, હવે ગુણાકાર તરફ જોઈશું. શૂન્યનો ગુણાકાર, હવે જોઈશું આપણે શૂન્યના ગુણાકારની અંદર બે શૂન્ય આપણને મળ્યા છે, કયા કયા છે? તો માઇનસ 5 ગુણ્યા માઇનસ 2. માઇનસ 5 ગુણ્યા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ, અને 5 ગુણ્યા એટલે 10 છેદમાં 1. બરાબર છે, 10 ના છેદમાં 1. તો અહીંયા આપણે આપેલી બહુપદીમાં તમે જોઈ શકો છો 10 એટલે કે અચળ પદ છે, એટલે કે સી, અને છેદમાં 1 એટલે કે એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે કે 1. બરાબર છે, 1 એટલે કે એ થશે. તો આપણને બંને શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ મળી ગયો છે, માઇનસ બી અપોને અને અહીંયા મળશે આપણને સીના છેદમાં એ. હવે આપણે એવું જ એક બીજું એક્ઝામ્પલ જોઈએ. બહુપદી એક્સનો સ્ક્વેર ઓછા 3 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્સનો સ્ક્વેર ઇન્ટુ 3 છે, તેને આ રીતે પણ લખી શકાય છે કે એક્સનો સ્ક્વેર ઇન્ટુ, અહીંયા એક્સ વાળું પદ કંઈ જ ન હોવાથી તેને 0x તરીકે પણ લખી શકાય છે. 0x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે, હવે જોઈએ આપણે સૌપ્રથમ શૂન્ય શોધવા માટે આપણને ખબર છે કે સૌપ્રથમ તે બહુપદીને 0 ધારી લેવાનું. આથી px ધારીએ, px ઇઝ ઇક્વલ ટુ, ધારો કે એ બહુપદી px ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3, જે નામ પણ દર્શાવી શકાય છે એક્સ સ્ક્વેર એટલે કે એક્સનો સ્ક્વેર. જ્યારે 3 જે છે તેને વર્ગમૂળ 3નો વર્ગ તે રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. વર્ગમૂળ 3નો વર્ગ એટલે કોઈ પણની જ્યારે વર્ગમૂળ લખવામાં આવે તો વર્ગમૂળ એટલે કે 1/2 થાય. આ માત્ર જસ્ટ ફોન જાણ માટે છે. બરાબર છે, તો વર્ગમૂળ એટલે કે 1/2 હોય. સપોઝ કે હું અહીંયા 1/2 મૂકું તો 2 ઉડી જશે, એટલે ફરી પાછું આપણને 3 જ જોવા મળશે. બરાબર છે, હવે આપણે શૂન્ય શોધવા માટે સૌપ્રથમ બહુપદીનું મૂલ્ય શૂન્ય લઈએ છીએ, એટલે આપણે અહીંયા px ઇઝ ઇક્વલ ટુ શું લઈશું? શૂન્ય લઈશું. એક્સનો સ્ક્વેર ઓછા વર્ગમૂળ 3નો સ્ક્વેર, બરાબર છે, તો એના બે નિત્યસમ છે, એકવાર ઓછા અને એકવાર વધતા, એટલે કે એક્સ માઇનસ 3 ઇન્ટુ એક્સ પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે એકવાર આ 0 અથવા તો આ કોઈ પણ બેમાંથી એકની કિંમત 0 હશે તો જ આપણને બહુપદીનું મૂલ્ય 0 મળશે. તેથી એક્સ માઇનસ 3 એક્સ માઇનસ વર્ગમૂળ 3 ઇઝ ઇક્વલ ટુ 0, માઇનસ 3 ને આ તરફ લો એટલે પ્લસ 3 થશે, જ્યારે એક્સ પ્લસ વર્ગમૂળ 3 ઇઝ ઇક્વલ ટુ 0 એ પ્લસને આ તરફ લઈએ એટલે માઇનસ 3 આવશે.
હવે જોઈએ આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર. સરવાળો તો માઇનસ થ્રી પ્લસ વર્ગમૂળ થ્રી એટલે કે ઝીરો. ઝીરો ઇઝ ઇક્વલ ટુ બી અપોન એ આવશે, કારણ કે અહીંયા બહુપદી અંદર આપણે જોયું હતું કે એ જે બહુપદી હતી આપણને શું મળેલી હતી, એ બહુપદી આ રીતની હતી, એક્સ સ્ક્વેર માઇનસ ઝીરો એક્સ પ્લસ થ્રી, સોરી માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ જે બહુપદી જે છે તેની અંદર એક્સની જે સહગુણક છે એક્સનો તે શૂન્ય હોવાથી અહીંયા આપણે એનું મૂલ્ય શૂન્ય આવશે અને છેદમાં કઈ ન હોય તો આ બહુપદીનું મૂલ્ય શૂન્ય લખી શકાય છે. તે પ્રમાણે ગુણાકાર લઈએ આપણે તો વર્ગમૂળ ત્રણ ઇન્ટુ માઇનસ વર્ગમૂળ ત્રણ એટલે માઇનસ થ્રી. માઇનસ થ્રીને માઇનસ થ્રી અપોન વન પણ લખી શકાય છે. તો માઇનસ એટલે અને થ્રી ઇઝ ઇક્વલ ટુ તમે આમાં જોઈ શકો છો કે થ્રી એટલે શું છે, સી છે. તો માઇનસ થ્રી એટલે કે સી અને વન એટલે કે એક્સ વનનો સહગુણક તો સી અપોન એ. મતલબ કે આ જે આપણને બહુપદી છે તેની અંદર પણ શૂન્યો અને બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણને જોવા મળે છે, બરાબર છે. તો અત્યાર સુધી આપણે એવું જોયું કે બહુપદી આપેલી હતી તેના શૂન્યો શોધતા હતા, બરાબર છે. હવે આપણે એના કરતાં ઉલટી પ્રોસેસ કરીએ છીએ કે જ્યારે આપણને શૂન્યો આપેલા છે અને એના પરથી આપણે બહુપદી શોધવાની છે, બરાબર છે. તો એની અંદર આપણને પહેલાં તો તેનું વ્યાપક સ્વરૂપ ખબર હોવી જોઈએ. જો દ્વિઘાત બહુપદી હોય તો તેનું વ્યાપક સ્વરૂપ છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, બરાબર છે. જ્યારે ત્રિઘાત હોય તો એ એક્સનો ઘન પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો અહીંયા આપણે જોઈએ એવું જ એક્ઝામ્પલ એક જોઈએ કે જે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર એટલે સરવાળો માઇનસ ત્રણ અને ગુણાકાર બે હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો સપોઝ કે આપણે ધારી લઈએ સૌ પ્રથમ તો, બરાબર છે, ધારો કે માંગેલ બહુપદી પી એક્સ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. કારણ કે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો કીધું છે કે દ્વિઘાત બહુપદી એટલે આપણે અહીંયા દ્વિઘાત બહુપદી ધારેલી છે, બરાબર છે. અને તેના શૂન્ય ધારો કે આલ્ફા અને બીટા. આપણને આપ્યું છે કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી છે, બરાબર છે. તો માઇનસ થ્રી જે છે આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શું આવે, તો માઇનસ બીના છેદમાં એ એટલે કે માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ ત્રણ. તો માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ત્રણ, છેદમાં કંઈ નહીં હોય તો આપણે ત્યાં એક તો લખી શકીએ છીએ એટલે કે બી. સપોઝ કે આ રીતે દર્શાવો કે માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ત્રણ, તેથી બી બરાબર આપણને મળી જશે ત્રણ. ઓકે, તે પ્રમાણે એ બરાબર છેદમાં સરખાવીશું આપણે તો એ બરાબર આપણને એક મળી જશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે તેમનો ગુણાકાર કેટલો છે, બે છે. આથી આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર છે દ્વિઘાત બહુપદી માટે સી અપોન એટલે અચળ પદના છેદમાં એ. તેથી સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ ટુ, છેદમાં કંઈ નહીં હોય તો શું લખી શકાશે, એક્સ લખી શકાશે, શું એક લખી શકાશે, શું લખી શકાશે, એક્સ. તેથી સી બરાબર બે અને એ ઇઝ ઇક્વલ ટુ વન. હવે આપણને અહીંયા મૂલ્ય મળ્યા છે, એક આપણને બીનું મૂલ્ય મળ્યું છે, ત્યાર પછી એનું મૂલ્ય મળ્યું છે, ત્યારબાદ આપણને મળ્યું છે સીનું મૂલ્ય. તો આ એ બી અને સી એ ત્રણે ત્રણ મૂલ્યો આપણે આની અંદર એ બી અને સીમાં મૂકી દઈએ તો આપણને એની જગ્યા પર શું મૂકીશું, એ ઇઝ ઇક્વલ ટુ આપણને વન છે તો વન ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ત્રણ મળેલ છે એટલે ત્રણ ઇન્ટુ એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ બે મળ્યા છે એટલે બે. તો માંગેલી બહુપદી આપણને અહીં મળી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી શૂન્ય મેળવવાની પદ્ધતિ અને ત્યાર પછી એ શૂન્યો એટલે કે બહુપદીના શૂન્યો અને બહુપદીના જે પદો છે તેના સહગુણક વચ્ચેનો સંબંધ, બરાબર છે. હવે આના પછી આપણે જે ત્રીજી વાત થઈ હતી કે ભાગવિધિ દ્વારા તેના શૂન્યો શોધવાની, તો એ આપણે આના પછીના ભાગમાં જોઈશું. તો એ નેક્સ્ટ વિડીયો આપણે જ્યારે જાહેર કરીશું તેની અંદર આપણે એના વિશેની માહિતી મેળવીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો અને અન્ય બીજા પણ જે લાઇકર તેમજ જે જોતા હોય તેને નમ્ર વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જેથી તમને આવનારા વિડીયો ખૂબ જ ઝડપી અને સરળતાથી સીધા જ તમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.